ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? મજામાં છો ને? ઓકે, આગળના વિડિયોમાં આપણે શું શીખ્યા? હા, પોસ્ટકાર્ડ અને તેમની સ્ટેમ્પ્સના ચાર્જ વિશે, બરાબર છે? શીખી ગયા ને? ઓકે, આજે આપણે શું શીખીશું? હાઉ મેની સ્ટેમ્પ્સ, કેટલી ટિકિટો, બરાબર છે? ચલો તો જુઓ. ચલો શું છે? તો કે રાહુલને તેના વેઇટના પાર્સલ માટે 25 રૂપિયાની સ્ટેમ્પ્સ જોઈએ છે. રાહુલ છે, એનું પાર્સલ છે, એના માટે એને કેટલી સ્ટેમ્પ્સની જરૂર છે? 25 રૂપિયાના સ્ટેમ્પ્સની જોઈએ છે, બરાબર છે? તે પોસ્ટ ઓફિસમાં ગયો. તે ટાઈમ પર માત્ર 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાના સ્ટેમ્પ્સ હતા. જુઓ કેટલા હતા? 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સ્ટેમ્પ્સ હતા. આ સ્ટેમ્પ્સ ડિફરન્ટ કેટલે રીતે યુઝ કરી શકશો એન્ડ 25ની કિંમતના સ્ટેમ્પ્સ બનાવી શકશો? તો શું કરવાનું છે? આ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સ્ટેમ્પ્સનો કેવી રીતે યુઝ કરીને તમે 25 રૂપિયાના સ્ટેમ્પ્સ બનાવી શકશો? કેટલી ડિફરન્ટ રીતે તેનો યુઝ કરી શકો છો, બરાબર છે? આ સ્ટેમ્પ્સ ડિફરન્ટ રીતે યુઝ કરીને તમે 25 રૂપિયાની કિંમતના સ્ટેમ્પ્સ બનાવી શકશો, બરાબર છે? શું તમે 5 ડિફરન્ટ રીત દર્શાવી શકશો? શું કહે છે? શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી શકશો? શું તમે 5 ડિફરન્ટ રીત દર્શાવી શકો છો? જુઓ, તો મેં અહીંયા 5 રીત બતાવી છે અલગ, બરાબર? શું છે? 1 રૂપિયાના 25 સ્ટેમ્પ્સ, સો 1 રૂપિયાના 25 ટિકિટો, 1 રૂપિયાની 25 ટિકિટો. તો શું છે અહીંયા? 1 × 25 થાય, બરાબર છે? સો 1 રૂપિયાની 25 સ્ટેમ્પ્સ, તો 1 × 25 તો 25 રૂપિયા થાય. ચલો જુઓ, થઈ ગયા 25 રૂપિયા. ઓકે, હવે જુઓ નેક્સ્ટ. 2 રૂપિયાના 12 સ્ટેમ્પ્સ એન્ડ 1 રૂપિયાના 1 સ્ટેમ્પ, એક 2 રૂપિયાની 12 ટિકિટ અને 1 રૂપિયાની 1 ટિકિટ, બરાબર છે? તો 2 રૂપિયાના 12 સ્ટેમ્પ તો કેટલા થાય? 12 × 2 = 24 રૂપિયા, બરાબર છે? અને શું થયું છે? 1 રૂપિયાના 1 સ્ટેમ્પ, 1 રૂપિયાના 1 સ્ટેમ્પ, બરાબર છે? 1 × 1 = 1 રૂપિયા, બરાબર છે? અહીંયા પ્લસ કરી દઈશું, 4ની અંદર 1 એડ કરો, 5 × 2 = 2, તો થઈ ગયા 25 રૂપિયા, બરાબર છે? હવે જુઓ થર્ડ નંબર, 5 રૂપિયાના 5 સ્ટેમ્પ્સ, 5 રૂપિયાની 5 ટિકિટ, 5 રૂપિયાની 5 ટિકિટ, 5 રૂપિયાના 5 સ્ટેમ્પ્સ, બરાબર છે? તો 5 × 5, બરાબર, 5 રૂપિયા અને 5 ટિકિટો, તો 5 × 5, બરાબર છે? 5 × 5 = 24 રૂપિયા. ચાલો હવે જોઈએ ફોર્થ નંબર, 10 રૂપિયાના 2 સ્ટેમ્પ્સ, સો 10 રૂપિયાની 2 ટિકિટો એન્ડ 5 રૂપિયાના 1 સ્ટેમ્પ અને 5 રૂપિયાની 1 ટિકિટ, બરાબર છે? 10 રૂપિયાના 2 સ્ટેમ્પ્સ એન્ડ 5 રૂપિયાના 1 સ્ટેમ્પ્સ, તો અહીંયા કરીએ 10 રૂપિયાના 2 સ્ટેમ્પ્સ, તો 10 × 2 તો કેટલા થાય? 20 રૂપિયા, બરાબર છે? એન્ડ 5 રૂપિયાના 5 સ્ટેમ્પ, તો 5 × 1, તો 5 × 1 = 5 રૂપિયા. આ બેને એડિશન કરીએ, 25 રૂપિયા. ચલો લાસ્ટ જુઓ, 10 રૂપિયાના 1 સ્ટેમ્પ એન્ડ 1 × 5 રૂપિયાના 3 સ્ટેમ્પ્સ, બરાબર છે? 10 રૂપિયાના 1 સ્ટેમ્પ એટલે કે 10 રૂપિયાની 1 ટિકિટ અને 5 રૂપિયાની 3 ટિકિટ. ચલો, તો 10 રૂપિયાની 1 ટિકિટ, તો 10 × 1 = 10 રૂપિયા થાય. એન્ડ શું કીધું? 5 રૂપિયાની 3 સ્ટેમ્પ્સ, તો 5 × 3, 5 × 3 = 50, કેટલા થાય? 50, અહીંયા લખીશું 50 રૂપિયા. હવે આ તેને એડિશન કરો, 0ની અંદર 5 ઉમેરો,
5 1 ની અંદર વાળો મેરો 2 થઈ ગયા 25 રૂપિયા તો આ રીતે અલગ અલગ પાંચ રીત નો આપણે 5 ડિફરન્ટ રીત દર્શાવી છે બરાબર છે એન્ડ 25 રૂપિયા સ્ટેમ્પ્સ બનાવ્યા છે બરાબર છે તો ફ્રેન્ડ્સ સમજ પડી જશે પડી ને ચલો તો હવે આપણે આગળ જઈએ 25 રૂપિયા ની કોસ્ટ ના સ્ટેમ્પ નો યુઝ કરી કેટલો સૌથી હેવી પાર્સલ તે મોકલી શકશે બરાબર છે કેટલી રૂપિયા 25 રૂપિયા ની વાત કરી છે જે 25 રૂપિયા ની કિંમત ની ટિકિટ નો ઉપયોગ કરીને તે કેટલા વજન નો પાર્સલ મોકલી શકશે એ આપણે શોધવાનું છે બરાબર છે જોઈએ તો અહીંયા આપણે શું જે 5 ગ્રામ કે તેથી લેસ એટલે 50 ગ્રામ કે તેનાથી ઓછા પાર્સલ માટે આપણે 5 રૂપિયા બરાબર એ વધારાના 50 ગ્રામ એટલે કે વધારાના 50 ગ્રામ ના વેટ માટે 3 રૂપિયા થાય ચલો તો અહીં આપણે શોધીએ સો ફર્સ્ટ 5 રૂપિયા બરાબર છે હવે આપણે 25 રૂપિયા કરવાના છે તો એડ કરતા જઈશું 50 ગ્રામ માટે 50 ગ્રામ માટે 5 રૂપિયા છે હવે વધારાના 50 ગ્રામ માટે કેટલા છે 3 રૂપિયા તો રૂપિયા 3 એડ કરશું 5 ની અંદર 3 એડ કરો 8 રૂપિયા 3 ની અંદર 8 ની અંદર 3 એડ કરો તો 9 10 11 11 ની અંદર 3 એડ કરો 11 12 13 14 14 ની અંદર 3 એડ કરો 15 16 17 17 ની અંદર 3 એડ કરો 18 19 20 20 ની અંદર 3 એડ કરો 23 હવે કેટલા રહ્યા 2 તો હવે આવશે 9 ચલો એ જ રીતે અહીંયા વજન જુઓ ચલો રૂપિયા 5 તો કેટલા છે 50 ગ્રામ તો અહીંયા આવશે 50 ગ્રામ નો વેટ હવે 50 ગ્રામ ના વેટ માટે 5 રૂપિયા છે પણ એનાથી વધારે વેટ માટે કેટલા રૂપિયા છે રાઈટ 3 રૂપિયા તો અહીંયા આવશે 3 રૂપિયા પણ વેટ કેટલો આવશે 50 ગ્રામ એ જ રીતે અહીંયા પણ 50 ગ્રામ અહીંયા પણ 50 ગ્રામ 50 ગ્રામ હવે આ બધાનો એડિશન કરો અહીંયા શું આવશે ગ્રામ ના ગ્રામ ચલો 0 ના 0 5 ની અંદર 5 એડ કરો 10 10 ની અંદર 5 એડ કરો 15 15 ની અંદર 5 એડ કરો 20 20 ની અંદર 5 એડ કરો 25 25 ની અંદર 5 એડ કરો 30 30 ની અંદર 5 એડ કરો 35 બરાબર છે તો એનો ટોટલ વેટ કેટલો થશે 350 ગ્રામ તો 25 રૂપિયા માં આપણે કેટલી વેટ નું પાર્સલ મોકલી શકીશું ફ્રેન્ડ્સ 350 ગ્રામ વેટ નું આપણે પાર્સલ મોકલી શકીશું બરાબર છે સમજ પડી આ રીતે આપણે વેટ આપણે શું કિંમત આપી હોય બરાબર છે કેટલી એના પરથી કેટલા વેટ નું પાર્સલ મોકલી શકીએ એ શોધી શકીએ એ હવે તમને આવડે બરાબર ચલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું